हरिओम मारा वाला विद्यार्थी मित्रों, चलो आपने यार वीडियो लेक्चर में छे और पाठ्यपुस्तक में जो अभ्यास करियो तो पाना नंबर 107 એટલે આપણે 41 થી 50 સુધીની સંખ્યાઓ છે તે આપણે દ્વિભાજકોના જૂથ બનાવતા પણ શીખ્યા હતા અને એકમના સ્થાનમાં કેવી રીતે દ્વિભાજકો દોરવી એ પણ આપણે શીખી ગયા હતા બરોબર છે તો ચાલો હવે આજે આપણે પ્રકરણ 8 21 થી 50 સુધીની સંખ્યા છે તેમાં આજે આપણે શું કરવાનું હોય છે કે ખૂટતો અંક લખો જેની બોક્સ છે આપેલા અંકમાં આપેલા છે અંકમાં આપેલા નથી જે ખાલી બોક્સ છે તે બધામાં આપણે અંક લખવાના રહેશે અને હવે આપણે અંક લખાઈ જાય ત્યારબાદ આપણે CWB નોટમાં મણકા ગણી અને સંખ્યા લખવાની રહેશે બે કામ છે પછી આપણે વિડિયો લેક્ચરમાં કરીશું ઓકે ચાલો પ્રથમ ધોરણ એ ધોરણ એ विषय गण विषय गणी प्रकरण 8 प्रकरण 8 सूचित प्रकरण 8 का नाम जो कि 21 से 50 सुधी की संख्या ओके તમારું બોક્સ સાથે દોરેલ છે માત્ર અને માત્ર અંક લખવાના રહેશે ઓકે ખાલી બોક્સ છે તે 17
અહીંયા છે 18 અહીંયા છે 19 અને 20 ચાલ આ 10 થી 20 રેડી બરોબર ત્યાર પછી અહીં આવશે 21 21 22 એ પછી 23 24 25 26 ઓકે 26 27 આપણે છે 27 પછી કેટલા આવશે અહીં આવશે 28 29 30 આજો આપણે અંક લખવાના છે એટલે બરોબર આપણે પેન્સિલથી બરોબર સરસ અક્ષરે અંક લખવાના રહેશે એક આંકડા એક આંકડા કેટલા ની સંતે સંતે છે બરોબર આવી રીતે અમને લખવાનું વ્યવસ્થિત 36 આવી રીતે વ્યવસ્થિત જ લખવાનું રહેશે ઓકે 36 36 પછી કેટલા આવશે 31 32 33 34 35 36 37 38 આપેલા છે પછી 39 અને 40 બરોબર છે એ પછી કે એ કેટલા માર્ક આવશે 40 પછી અહીં આવશે 41 42 43 આપેલા આપેલા છે પછી 44 45 46 47 48 49 અને 50 ઓકે આજે આપણે 1 થી 50 અંક ખૂટતા અંક લખો જે અંક આપેલા હતા એ આપણે લખેલા છે બરોબર એ કલરવાળી ચોકથી જે અંક ખૂટે છે તે આપણે વ્હાઇટ ચોકથી છે અહીં તમે લખી અને બતાવ્યા છે તમારે પણ શું કરવાનું રહેશે પાઠ્ય પુસ્તકમાં સરસ મજાના અક્ષરે અંક લખવાના રહેજો કે રીતે પાઠ્ય પુસ્તકમાં અંક છે તે લખી લો ચાલો હવે આપણે એ અંક છે એ લખાઈ ગયા બરોબર છે પૂરતા ત્યારબાદ હવે આપણે શું કરવાનું રહેશે મણકા ગણી અને સંખ્યા લખો જેમ કે આપણે પાઠ્યપુસ્તકમાં છે એમાં આપણે અભ્યાસ થઈ ગયેલો છે બરોબર છે સંખ્યા લખો આપણે પાઠ્યપુસ્તકમાં પાના નંબર 105 પરનો છે એકમ દશક જે સંખ્યા છે આપણે દશકના જૂલ અને એકમમાં છૂટી દિવસીઓ છે તે આપણે ગણી અને એકમ દશકમાં આપણે અંક દર્શાવતા હતા બરોબર છે એવી જ રીતના હવે આપણે શું કરવાનું રહેશે એકમ દશક આપણે છે તે લખી અને તેના સ્થાનમાં મણકા આપણે લખવાના રહેશે એ પછી મણકા ગણી અને સંખ્યા લખવાની રહેશે ઓકે તો એ આપણે કેમાં લખવાનું રહેશે બધાએ સી ડબલ્યુની નોટમાં કેમાં લખવાનું રહેશે સી ડબલ્યુ નોટમાં સરસ મજાના અક્ષરે આપણે સૂચના લખીશું મણકા ગણી ને સંખ્યા લખો દશકના સ્થાનમાં બે મણકા જોવા મળે
C. Jadi ada satu makinan B. E, B. B. અને કમા 1 2 3 4 4 જોવા મળે છે 2 4 2 10 4 1 2 10 ની 4 બરોબર 24 હવે આપણે સંખ્યા છે સાથે લખવાની રહેશે આ 2 10 4 1 બરોબર 24 અંકમાં અને શબ્દોમાં દર્શાવવાનું રહેશે બરોબર છે મણકા આપણે દોરવાના ત્યારબાદ આપણે દશકના સ્થાનમાં કેટલા મણકા છે એકમના સ્થાનમાં કેટલા મણકા છે તે અંક લખવાના અંક લખાય ત્યારબાદ સંખ્યા લખવાની એ આપણે એ સંખ્યા આપણે અંક અને શબ્દોમાં દર્શાવવાની એટલે લખવાની ઓકે ચાલો બીજો આપણે જોઈએ બરોબર 35 આપણી સંખ્યા કે 35
શબ્દમાં આપણે લખીશું પાત્રી બરોબર ચલો બીજું એક આપણે જોઈએ ચાર ચાર દશક ત્રણ એકમ સંખ્યા થઈ
43 તેથી આપણે શબ્દમાં પણ લખ્યું છે કે ધ ઇઝ ઓકે એના પછી છે 4.2 એકમ આ 4.2 એકમ 4.2 એકમ સંખ્યા બની આપણે 43 એ સંખ્યા થઈ આપણે 43 ઓકે હવે તમને ગેમ આપું છું તે મળતા થોડી એ તમારે હોમવર્કમાં કરવાની રહેશે બરોબર ગણિત એકમ દશકનું સ્થાન છે બરોબર જોવાનું એકમ મુજબ દશક 3 દશક 3 એકમ અને 3 દશક 5 એકમ છે દશકનું સ્થાન છે તેને આપણે આગળ જ લખવાનું કે પછી 5 એકમ એવી રીતે લખવાનું જેમ કે 2 દશક 4 એકમ એ આપણે આવી રીતે લખવાનું રહેશે ઓકે પહેલા દશક પછી એકમ પહેલા દશકનો અંક અને પછી એકમનો અંક ઓકે જેમ કે 4.3 એકમ 4.2 એકમ ઓકે ચાલો અહીં લખી છે એકમ દશક આધારે તમારે સંખ્યા રૂપાણી રહેશે બરોબર છે ચાલો હવે અહીં એકમ દશક અહીં હું અંક લખીશ અને તમારે મટકા દોરવાના રહેશે ઓકે જો આમાં શું છે મેં મટકા છે દોરી દીધા છે અને તમારે અંક અને સંખ્યા લખવાની રહેશે જ્યારે આમાં મેં તમને અંક લખેલા છે એમાં મટકા અને સંખ્યા આપણે આવી રીતે સંખ્યા છે શબ્દોમાં પણ લખવાની રહેશે બંને તમારે હોમવર્કમાં કરવાના તે જો ચાલો આ તો પણ લખી લો જો બરોબર આ બંને ને જો હોમવર્કમાં આપ્યું છે એટલે બરોબર વ્યવસ્થિત ધ્યાનથી આપણે મનકા છે જે તમે અંક આપ્યા છે એટલા જ મનકા દોરવાના રહેશે અને અહીં પણ જેટલા મનકા છે એટલી સંખ્યા છે નામ છે તે લખવાના રહેશે લખાય છે પછી શબ્દોમાં સંખ્યાને દર્શાવવાની રહેશે આમ આપણે જો 21-50 સુધીની સંખ્યા છે તે આપણે બરોબર છે તેમનો અભ્યાસ કર્યો તેમાં આપણે ચડતા ક્રમ ઉતરતા ક્રમ નાની મોટી પહેલાની પછીની વચ્ચેની એ બધી સંખ્યાનો આપણે અભ્યાસ કર્યો છે એટલે વર્કશીટમાં અભ્યાસ જે આપે છે 1-9 સુધીની 10-20 સુધીની સંખ્યા તેમનો અભ્યાસ કરતા હતા એ મોટી સંખ્યા એટલે કે 21-50 સુધીની સંખ્યા છે તેમનો અભ્યાસ કર્યો છે 1-50 સુધીની સંખ્યામાં કંઈ પણ પૂછાઈ શકે પહેલાની પછીની વચ્ચેની એટલે બરોબર ખાસ ધ્યાન રાખવાનું છે અંકમાં અને શબ્દોમાં લખી અને તેનો પણ મહાવરો કરવાનો રહેશે બરોબર ધ્યાનથી જીવનથી અભ્યાસ કરવાનો રહેશે અને વર્કશીટ જ્યારે આપવામાં આવે છે તેમાં પણ અમુક રાજ્ય અક્ષર પણ ગંદા હોય છે એટલે અક્ષર છે બરોબર સરસ અક્ષરે લખવાનું છે અને ચેકચાક કરવાની નથી નિયમ નથી કે તે બધાના ગંદા હોય છે જેના હોય છે તેને વેરી વેરી ગુડ પણ મળે છે બહુ જ સરસ એને બક્ષિત છે તે લખવામાં આવતી હોય છે જેના અક્ષર ગંદા થાય છે બક્ષિત ગંદા અક્ષરે લખે છે તે બરોબર આવે છે આગળ આગળ તેની રીતે બક્ષિત સરસ અક્ષર લખે તેનો અભ્યાસ કરવો જરૂરી બને દેખી ઓકે ચાલો આજે હોમવર્કમાં આપ્યું છે તે તમારા હોમવર્કમાં બને મનકા આપણે થોડી કરવાની રહેશે ત્યારબાદ આજે મનકા કરી અને સંખ્યા લખો આજે મેં તમને લખાવ્યું છે તે તમારી CW નોટમાં બરોબર સુંદર અક્ષરે ગણતરી કરી લખવાનું રહેશે ઓકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણા વિડીયો લેક્ચર છે ઘણી પૂર્ણ થાય છે બધાને હરિ ઓમ એન્ડ થેન્ક યુ